આપણે કાલે ઉદાહરણ એકમાં પહેલું અને બીજું બે શીખ્યા હતા. મેં તમને પહેલા જ કીધું હતું કે મિલકતની આમનો બે લખવાની દરેકની, પાઘડીની આપણે એક જ લખીએ. ઉપજ્યા કે તો બે નંબર લખીએ, ઉપજ્યા નથી કે તો કયો નંબર લખીએ? એક નંબર લખીએ. એટલે મેં તમને કાલે બે આમનો જ શીખવાડી હતી, બરોબર? હવે ત્રીજો વિકલ્પ, બસો ને 86 પેજ નંબર ઉપર હે. હવે ત્રીજા વિકલ્પમાં એવું કીધું, દેખો ત્રીજો વિકલ્પ, પેઢીના વિસર્જન સમયે યંત્રની ચોપડે કિંમત. તો યંત્ર શું કહેવાય? મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. તો મિલકતની પહેલી આમનો જ, યંત્ર ખાતે ઉધાર, સોરી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે તે યંત્ર ખાતે કેટલા રૂપિયા આપ્યા જુઓ અંદર? 70,000. ચલો પહેલી આમનો તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ. પહેલી તો હવે જ. હવે બીજી અને ત્રીજીમાંથી કઈ લેવાની? તો શબ્દ જુઓ, ઉપજ્યા કે ભાગીદાર લઈ જાય, તો ભાગીદાર લઈ જાય એવો શબ્દ આપ્યો. જુઓ હું આખી રકમ વાંચું. પેઢીના વિસર્જન સમયે ચોપડે કિંમત 70,000 છે, જેને ભાગીદાર 78,000માં લઈ જાય છે. તો લઈ જાય તો કયા નંબરની આમનો આવે? ત્રીજા નંબરની, બરોબર? તો અહીં લખો કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 78,000. ચલો કમ્પ્લીટ, ખબર પડી ગઈ? યંત્ર મિલકત કહેવાય. મિલકતની પહેલી આમનો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલા રૂપિયા? 70,000. ત્યારબાદ બીજી આમનો બેમાંથી એક આવે, તો એ બેમાંથી એકમાંથી કઈ આવી? તો કે ભાગીદાર લઈ જાય એવો શબ્દ આપ્યો હે. તો બીજા ત્રીજા નંબરની આમનો ભાગીદાર લઈ જાય, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે શબ્દ એવો આપ્યો હોત ઉપજ્યા. તો બે નંબરની આમનો લખે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તમારે બે વર્ડ્સ ખાલી યાદ રાખવાના છે, ઉપજ્યા કે તો બે નંબર, અને લઈ જાય ભાગીદાર તો ત્રણ નંબર. આ બે માંથી એક જ લખવાની, આટલું યાદ રાખજો. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ પાઘડી, ચલો આ બાજુ ચોથો નંબર, ભાગીદારે વિસર્જન ખર્ચ 20,000 થયો. હું ત્રણ શબ્દ યાદ રાખું, બોલું તમારે યાદ રાખવાના હે. ત્રણ શબ્દને યાદ રાખજો, એની એક જ આમનો થાય, કરવેરા, વિસર્જન ખર્ચ અને આવકવેરા. આ ત્રણની એક જ નોંધ થાય, વિસર્જન, કરવેરા, આવકવેરા. આ ત્રણની એક જ નોંધ થાય. આ રહીએ, ચૂકવ્યા શબ્દ આપ્યો, ચૂકવ્યા એટલે ચૂકવ્યાની આમનો જ થાય, ધ્યાન રાખો. અહીં કણ તો એક જ આમનો જ થાય, એની બહુ જ પૂછાય હારવી. ચાર નંબર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે 20,000. ચલો કમ્પ્લીટ. મગજમાં યાદ રાખજો, અદ્રશ્ય મિલકત, વિસર્જન ખર્ચ, કરવેરા, આવકવેરો, આની એક જ નોંધ થાય. પણ વિસર્જન ખર્ચ, કરવેરા, આવકવેરો ચૂકવ્યા કીધું કહેવાય.
ઉદાહરણ એકનું પહેલું અને બીજું આપણે કાલે શીખી ગયા, આજે ઉદાહરણ ત્રણની પહેલાનું ત્રીજું શીખીએ. મેં અહીં ત્રણ આમનોટ લખેલી, જુઓ તમે અહીં થોડુંક ધ્યાન રાખજો. આપણે અહીં મિલકત અને દેવાની આમનોટો લખેલી છે, બરોબર. જો મિલકતમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે ઉપજ ઉપજ્યા કે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. અને ભાગીદાર લઈ જાય એવો શબ્દ આપે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. એટલે આ બંનેમાંથી તમારે એક લખવાની. જો મેં અથવા લખ્યું હોય એવી જ રીતના દેવાની અમનોત આપે, દેવું તો જે તે દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. અને માલ ચૂકવ્યા શબ્દ આપે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. અને ભાગીદાર સ્વીકારે અથવા તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. હવે હું અહીં ત્રણ શબ્દ લખું, સાંભળજો. આવકવેરો, કરવેરા અને વિસર્જન ખર્ચ, આની એક જ આમનોત. આની એક જ આમનોત લખવાની, આમનોત નંબર બે. જ્યારે પાઘડીની એક ઉપજ, તો બે નંબરની આમનોત. ઉપજ્યા નથી તો એક નંબર. અને ગાલખાત પરત, એની આમનોત હંમેશા બે નંબરની. આટલું લખ્યું, આટલું તમે ધ્યાન રાખશો ને એટલે તમારી એક પણ આમનોત ખોટી પડશે નહીં. આ બાબતને તમે ખાસ ધ્યાન રાખજો. પહેલું, પાઘડીની એક જ આમનોત ઉપજ કે, તો આમનોત નંબર બે લખવાની. જો મેં એ બાદ લખ્યું હે, અને ઉપજ્યા નથી કે, તો આમનોત નંબર એક. હવે આ ત્રણ જોઈ લો, આવકવેરો, કરવેરા અને વિસર્જન ખર્ચ, તો એની આમનોત કઈ લખવાની? હંમેશા બીજા નંબરની. કમ્પ્લેટ. ખાલખાત પરતની હંમેશા બીજા નંબરની, પણ એ મિલકતમાં બીજા નંબરની. કયા નંબરમાં? મિલકતમાં. કેમ કે ઘાલખાતના પૈસા મળે હે, એટલે રોકડ આવે હે, અને કરવેરો, આવકવેરો, વિસર્જન ખર્ચ ચૂકવીએ હે, એટલે પૈસા જાય હે. ચલો હવે જુઓ ત્રીજો નંબર. પેટીના વિસર્જન સમયે યંત્રની ચોપડે કિંમત 70,000. યંત્રની ચોપડે કિંમત કેટલી? 70,000. તો યંત્ર મિલકત કહેવાય. તો ચલો પહેલા મિલકતની આમનોટ લખી દઈએ. પહેલી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે કેટલા રૂપિયા હતા? જુઓ જો, 70,000. ચલો 70,000 લખાઈ ગયા. એક વસ્તુ યાદ રાખવાનું, મિલકત કહેતો આમાં જવાનું અને દેવું કહેતો આમાં જવાનું, પણ યંત્ર મિલકત કહેવાય એ તમને પણ ખબર છે. એટલે મેં મિલકતની પહેલી આમનોટ લખી નાખી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. હવે આ બંનેમાંથી કયો શબ્દ આપી? જુઓ, ઉપજ કે ભાગીદાર, તો ભાગીદાર લઈ જાય છે એવો શબ્દ આપ્યો. તો આપણી બીજી આમનોત કઈ થશે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ચલો કમ્પ્લીટ. આગળ ચાર નંબર, પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો. શબ્દ શું આવ્યો? વિસર્જન ખર્ચ. વિસર્જન આમનો કઈ? બે નંબર.
બે નંબરમાં શું લખ્યું છે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે 20,000. ચલો કમ્પ્લેટ ચાર નંબર. ચલો કમ્પ્લેટ. પછી આગળ પાંચ નંબર પછી શીખવાડું, બરોબર. છ નંબર જુઓ, ભૂતકાળમાં માડી વાળેલ ગાલખાતના 10,000 પરત મળ્યા. ગાલખાત પરત આવ્યું. ગાલખાત પરત જોવા કણ કઈ આમનો બે નંબર. તો બે નંબરમાં શું? રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કયો નંબર હતો? છ નંબર. કેટલા રૂપિયા પરત મળ્યા? તો કે 10,000. 10,000. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ સાત નંબર, એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી છે. વિસર્જન સમયે 35,000 ઉપજ્યા. પાઘડી શબ્દ આવ્યો એ કામનો જ. ચલો પાઘડી ઉપજ્યા નથી, નહીં ઉપજ્યા. ઉપજ્યા તો કયા નંબરની? આમનો બે નંબર. તો આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા ઉપયા હતા પાઘડીના? 35,000. ચલો આ બે ફરમાને યાદ રાખશો ને, એટલે તમારી આમનો ક્યારે ખોટી પડશે નહીં. બાબત જે પરીક્ષામાં કહેશે કે બાબત જેની જરૂર છે કે નહીં, બાબત જે લખે તો નીચે જે તમને રકમ આપીને એ જ લખી દો તો ચાલે. આમાં લખવાનું કે પાઘડીના રૂપિયા 35,000 ઉપજ્યા. આમાં લખવાનું રૂપિયા 10,000 વિસર્જન ખર્ચના ચૂકવ્યા. જે રકમ આપે એ જ તમારે લખી દેવાનું બાબતજી. એટલા માટે હું બાબતજીનો ઉલ્લેખ અહીં કરતો નથી. આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. અને આ બધું જ મેં PDFમાં આપેલું છે. આજે PDF 100% મોકલવાની છે. અને ઓલા વિકલ્પોના જવાબ પણ આજે મોકલવાના છે. મેં ફોટો પાડી અને બધું તૈયાર આજે રાખ્યું હોય. ચલો આગળ. હવે પાંચ નંબર મેં મૂકી દીધો, તો જુઓ પાંચ નંબર. તો પાંચ નંબરની અંદર મિલકત આપી છે. તો પહેલી મિલકતની આમનો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે. ફર્નિચર ખાતે. તે પાઘડી ખાતે. અને તે ચલો મકાન ના કેટલા? ફર્નિચર ના, પાઘડી ના 20 ને, અને છેલ્લે 2,00,000. ચલો પહેલી આમનો જ થઈ ગઈ. હવે શું કીધું જુઓ અંદર? ઉપજ્યા. ઉપજ્યા એટલે આવશે રોકડ ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે. ચલો હવે જેના જેના ઉપજ્યા હોય એ જ લખવાનું. ના ઉપજ્યા હોય તો એ લખવાનું. પણ પાઘડી એક જ એવી છે કે ના ઉપજે તો લખવાનું, ના ઉપજે તો નહીં લખવાનું. તો ચલો કોના ઉપજ્યા? મકાનના કેટલા? મકાનના 2,20,000. પછી ફર્નિચરના કેટલા? 50,000. પછી કોણ? યંત્ર ને ચોપડે કિંમત એટલે જે હતી એ જ કેટલા? તો ટોટલ તમારું કેટલું થયું? 3,00,000.
तो अँ लखो 3 लाख। हवे जो इने एवं कीधु है कि पाघड़ी ना उपजता नहीं, उपजता नहीं तो कई आमनो दावे मारी सामू जो उपजता नहीं, पाघड़ी ना उपजता नहीं, उपजता नहीं तो कई आमनो दावे। पहली माल मिलकत निकाल खाते उधार ते पाघड़ी खाते, तो थई गयो माल मिलकत निकाल खाते उधार ते पाघड़ी खाते, थई गयो ना थई गयो। एनो मतलब पाघड़ी नी केटली आमनो दावे, एक ज आवे। चलो कम्प्लीट। त्यारबाद त्यारबाद आठ नंबर માં જો હું બોલું, એક ભાગીદાર નરેશ રૂપિયા 30,000 દેવી હુંડી ચૂકવવાનું સ્વીકાર્યું। દેવી હુંડી હવે દેવું કહેવાય, તો દેવાની પહેલી આમનો દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે। કેટલા રૂપિયા? ચલો પહેલી આમનોટ લખાઈ ગઈ, હવે તમારે કામ શું કરવાનું જોવા, આ બેમાંથી કઈ આવશે? તો અંદર વાંચો રકમમાં ભાગીદારે સ્વીકાર્યું આવ્યું, તો આમનો શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે। હા ચાલે, તે નરેશના મૂડી ખાતે। કેટલા રૂપિયા? ચલો કમ્પ્લીટ। હવે આમનો તો આવડે કે ના આવડે? એ કામનો તમારે મિલકતની લખવાની, એ કામનો તમારે બંનેમાંથી જે કન્ડિશન કીધી હોય એ પ્રમાણે લખવાની, એ કામનો તમારે દેવાની લખવાની ફરજિયાત, અને બીજી તમને જે કન્ડિશન કીધી હોય એ પ્રમાણે લખવાની। પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પાઘડી અને ગાલખાત પરતની એ કામનો જ આવે, અને આવકવેરા કરવેરા અને વિસર્જન ખર્ચની એ કામનો જ આવે। ચલો કમ્પ્લીટ। ત્યારબાદ 9 નંબર જુઓ, સોરી 8 નંબર ગણી નાખ્યો, 9 નંબર અહીં ચોપડીમાં તમને એક જ આમનોદ આપી દેવી ઊંડીની, માલ મિલકત નિકાલ ખાતે તે નરેશના મૂડી ખાતે। આપણે એવું નથી કરવાનું, આપણે સિસ્ટમ મુજબ ચાલવાનું, એટલે તમને એક આમનોદ તમારી ખોટી પડે નહીં, આટલું ધ્યાન રાખજો। ચોપડીમાં તમને ઉદાહરણમાં એક જ આમનોદ આપી છે, મેં અહીં તમને બે લખી, આપણે ફરજિયાત 2 લખવાની દેવાની, ખાલી કયાની 1 લખવાની એ બાબત તમારે ધ્યાન રાખવાનું, આ 3ની અને આ 2ની, આ 5ની જ 1 આમનોટ લખવાની, બાકી દરેક વ્યવહારની કેટલી આમનોટ લખવાની? 2 લખવાની। ચલો પહેલું 9 નંબર, પેટીના વિસર્જન સમયે દેવાદાર શેમાં આવે? મિલકત લેણા બાજુ આવે, તો દેવાદારની પહેલી આમનોટ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે। કેટલા રૂપિયા આપ્યા જુઓ જો અંદર? 80,000। ચલો પહેલું કામ પૂરું થયું, હવે એની બીજી આમનોટ લખવાની હું જગ્યા છોડી દઉં છે, કેમ કે અંદર મને બીજું આપ્યું જુઓ, અને લેણદાર 40,000, તો લેણદાર મૂડી દેવા બાજુ આવે, આવે કે ના આવે? તો દેવાની પહેલી આમનોટ શું થાય? લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે। કેટલા રૂપિયા આપ્યા જુઓ તમને? કેટલા? 40,000। ચલો કેરું કામ પૂરું થઈ ગયું, હવે એની બંનેની બે બીજી લખવાની, તો હવે ડિસાઈડ કરીએ કે આ બેમાંથી કઈ આવે અને આ બેમાંથી કઈ આવે। તો જુઓ ભાગીદાર પ્રતિકે સ્વીકારી, ભાગીદાર પ્રતિકે, તો આની અંદર આમનો શું આવશે દેવાદારની? ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે। સ્વીકાર્યું અને ચૂકવ્યા બે આવશે, જો અંદર લખ્યું હોય
સ્વીકાર્યું કીધું, ભાગીદાર લઈ જાય તો આવે, એટલે લેન્ડ દેવાદારમાં લઈ જાય તો આવ્યું, અને ઓલામાં સ્વીકાર્યું હોય તો આ આવશે. જો વાંચું, પ્રતિક ઓછી કિંમતે દેવાદાર લઈ જાય અને લેણદાર ચૂકવે, એટલે ભાગીદાર પ્રતિકે ચૂકવે, એટલે પ્રતિકે સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું, બરોબર. હવે રકમ લખતા શીખવાડું. ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય તો 80,000 20% કરો, કેટલા આવે? 16,000 આવે. 80 માંથી 16 બાદ કરો, કેટલા આવ્યા? 64,000 માં લઈ જાય. પણ લેણદારમાં કશું જ કન્ડિશન નથી કીધી, તો ના કે તો એને એ જ કિંમત લખી દેવાની. ઉપર 40 તો નીચે પણ કેટલા આવે? જ્યારે પહેલી આમનોદમાં રકમ આપે અને બીજી આમનોદમાં રકમ ના આપે, તો તમારે જે ઉપર રકમ હોય ને એ જ રકમ તમારે નીચે લખી દેવાની થાય છે. ચલો કમ્પ્લેટ. ત્યારબાદ આગળ જુઓ 10 નંબર. સમજાવો, જોજો, ધ્યાન રાખજો. હવે ફરીથી એકવાર સમજાવી દઉં. આ વ્યવહાર, આ વ્યવહારમાં 4 આમનોદ થાય છે અને વ્યવહાર મોસ્ટ આઈએમપી છે. પહેલું સમજો, દેવાદાર. દેવાદાર શું કહેવાય? મિલકત કહેવાય. તો મિલકતની પહેલી આમનોદ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે લખી. પછી એમાં ને એમ જ પાછું આપણને આપ્યું લેણદાર, તો લેણદાર મૂડી દેવા બાજુ લખાય, દેવું કહેવાય. તો આપણે આમનોદ લખી લેણદાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. બે આમનોદ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે એની કન્ડિશન વાંચવાની, બીજી આમનોદ લખવા માટે આપણે કન્ડિશન વાંચવાની. તો એને કન્ડિશનમાં એવું કીધું હોય કે એક ભાગીદાર પ્રતિક ઓછી કિંમતે લઈ જાય, લઈ જાય માટે આવે, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. અને ભાગીદારના જગ્યાએ પ્રતિક લખી શકો, પ્રતિકના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. 20% ઓછી કિંમતે લઈ જાય, 80,000 ના 20%, 16,000 આવ્યા. 80 માંથી 16 બાદ કરો, 64,000 આવ્યા. હવે ત્યારબાદ શું કીધું? જુઓ, લેણદાર ને ચૂકવે છે, કોણ ચૂકવશે? પ્રતિક જ ચૂકવશે ને. દેવાદાર લઈ જાય છે અને લેણદાર પ્રતિક ચૂકવે છે. તો પ્રતિક એટલે ભાગીદાર કહેવાય, એટલે ભાગીદાર પ્રતિક સ્વીકાર્યું ને, તો આમનો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. એમાં કોઈ જ કન્ડિશન આપી નથી, એટલે ઉપર જે રકમ હોય એ જ નીચે મૂકી દેવાની. આ બાબતનું તમે ધ્યાન રાખજો. ત્યારબાદ જુઓ 10 નંબર. 10 નંબરની આમનો હું તમને બધા ઉદાહરણના દાખલા પૂરા થઈ જાય ને, પછી બે આમનો દેવી હે કે જે હું તમને છેલ્લે શીખવાડીશ. એની જગ્યા તમે તમારા ચોપડામાં લખતા હોવ ત્યારે 8 લીટી મૂકી દેજો અને પછી તમે લખજો. 11 નંબર. ચલો 11 નંબર, આ બાજુ ધ્યાન રાખો. ભાગીદારી પેટીની આવકવેરાની જવાબદારી. શબ્દ શું આવ્યો? આવકવેરો. આમાં દેખાય ક્યાંય? આવકવેરો. કઈ આમનો? 2 નંબર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પૂરું થઈ ગયું. ચલો 11 નંબર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. ચલો કમ્પ્લીટ. હવે ત્યારબાદ 12 નંબર, એ પણ છેલ્લે શીખવાડવાની. 10 અને 12, સોરી. હવે 13 નંબર જુઓ ખાસ. 13 નંબર, વિસર્જન સમય નહીં નોંધેલ યંત્ર. યંત્ર શું કહેવાય? મિલકત કહેવાય. તો પેલા મિલકતની આમનોટ લખી નાખીએ. મિલકતની આમનોટ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે.
માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલા રૂપિયા આપ્યા જુઓ 25,000 હવે આમાં આ એક આમનું સમજવા જેવી ધ્યાન રાખજો સોરી મારી ભૂલ થઈ ગઈ હું તમને સમજાવું પહેલી આમનું મેં લખી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે હવે ઉપજ્યા શબ્દ આવ્યો તો પહેલી બીજી આમનું શું થાય મારી રોકડ ખાતે ઉધાર તે કેટલા રૂપિયા 25,000 સાંભળજો આમાં સમજાવવાનું મારે આપણી આમનો થઈ ગઈ કાયદેસર રીતે આપણી આમનો થઈ ગઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધારતે યંત્ર ખાતે અને બીજી આમનો રોકડ ખાતે ઉધારતે માલ મિલકત નિકાલ ખાતે પણ એક શબ્દ આપ્યો જોવાની અંદર નહીં નો અધેલ યંત્ર નહીં નો અધેલ યંત્ર યંત્ર નો અધેલું નથી એટલે આપણા ચોપડામાં છે જ નહીં આપણા ચોપડામાં છે નહીં તો તમારી પહેલી આમનો દાવે ખોટું ના પડે પણ બને ત્યાં સુધી દર્શાવવાનું નહીં નહીં નો હતે એટલે આપણી એક જ આમનો થઈ ગઈ સમજ્યા આપણા ચોપડામાં યંત્ર છે જ નહીં તો આપણે ક્યાંથી પહેલી આમનો જ લખીએ આપણા ચોપડામાં હોય તો આપણે લખીએ ને મેં લખી કાયદેસર રીતે સમજો તમે વાતને સમજાવવા માટે પણ મેં શું કર્યું નહીં નું અધેલું હતું એટલે મેં પહેલી આમનો જ શું કરી કેન્સલ કરી દીધી તમે લખાઈ ગઈ હશે ભૂલથી તોય ચિંતા નહીં કરવાની આપણી નીચેની આમનો જ કેવી છે સાચી એટલા માટે ચલો કમ્પ્લીટ આગળ ફર્નિચર ચોપડે નહીં નોંધેલ ફર્નિચર 20,000 અને લેણદાર 35,000 પૈકી બાકીના નાણાં રોકડા ચૂકવ્યા હવે સાંભળજો નહીં નોંધેલ એટલે પહેલી આમનું તો આવશે જ નહીં અને નાણાં રોકડા ચૂકવ્યા ચૂકવ્યા શબ્દ આવ્યો એટલે કઈ આમનો આવશે આ આવે હવે નહીં નોંધેલ છે એટલે પહેલી આમનું તો આપણી આવશે જ નહીં હવે ચૂકવ્યા શબ્દ આવ્યો એટલે કઈ આમનો આવશે આવશે તો આપણી 14 નંબરની આમનો શું બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધારતે ચલો કમ્પ્લીટ હવે આપણું ફર્નિચર કેટલાનું હતું 20,000 નું અને આપણા લેણદાર 35,000 ના આપણે એને 35 દેવાના હતા એમાં 20,000 નું ફર્નિચર આપ્યું તો હવે એને રોકડા કેટલા દેવાના રહ્યા 15,000 તો આપણા ત્યાંથી રોકડ કેટલી જાય 15,000 જાય તો 15,000 કમ્પ્લીટ કેમ એક જ આમનું લખી ચોપડે નહીં નોંધેલું હે એટલા માટે ચૂકવ્યા ચોપડે નહીં નોંધેલની એક આમનું થાય પણ તમને ખબર ના પડે તો આપણા નિયમ પ્રમાણે લખો એટલે તમને ઓટોમેટિકલી આવડશે આગળ બહુ જ પૂછાય પરીક્ષામાં ધ્યાન રાખજો બહુ જ ભાગીદારની પત્નીની લોન 40,000 રૂપિયા એક ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું હું આના 3 સવાલ બોલું 3માંથી એક બોર્ડમાં 100% આવે ધ્યાન રાખજો થોડું એક ભાગીદારની પત્નીની લોન ક્યારે ચૂકવાય તો ત્રાહિત દેવાની સાથે ચૂકવાય વિકલ્પમાં પૂછે તો કે ભાગીદારની પત્નીની લોન ક્યારે ચૂકવાય તો ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવાય અથવા ખરા ખોટામાં બહુ જ પૂછે છે કે ભાગીદારની પત્નીની લોન ત્રાહિત દેવા પછી ચૂકવાય છે સાચું કે ખોટું તો તમારે લખવાનું ખોટું ત્રાહિત દેવાની સાથે ચૂકવાય બે અને ત્રીજું આ આમનો જ આ 3માંથી એક બોર્ડમાં 100% હોય હા યાદ રાખજો મારી વાત આ 3માંથી એક 100% બોર્ડમાં આવે છે હવે આ આમનો હું તમને મૌલિક રીતે શીખવાડું એમાં નિયમનો ઉપયોગ નથી કરવો નિયમનો ઉપયોગ કરીએ ને તો પણ બી આમનો જ બને પહેલાં હું નિયમનો ઉપયોગ કરીને બનાવું અને પછી તમને ડાયરેક્ટ શીખવાડું ધ્યાન રાખજો ઉદાહરણનો છેલ્લો વ્યવહાર છે કયો નંબર છે 15 ધ્યાન રાખજો અહીં ધ્યાન રાખજો ભાગીદારની પત્નીની લોન ચૂકવવાની એટલે દેવું કહેવાય પત્નીની લોન એટલે દેવું કહેવાય દેવાની પહેલી આમનો શું થાય શ્રીમતીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત
બરોબર કેટલા રૂપિયા આપ્યા જુઓ જો 40,000 આ આપણા નિયમ મુજબ લખવું ચોપડીમાં એક જ લખે હે બરોબર હવે એક ભાગીદારે સ્વીકાર્યું એવો શબ્દ આપ્યો જુઓ સ્વીકાર્યું એટલે કઈ આવે આ આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શ્રી માલ ભાગીદારના શ્રીમતીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે એક જ આમનોત આપી. હવે ચોપડી વાળાએ શું કર્યું તમને કહું છું, ધ્યાન રાખજો. ચોપડીમાં શું આપ્યું હોય? આ મિલમાં આ મિલકત નિકાલ ખાતું જમા હે અને આ માલ મિલકત નિકાલ ખાતું ઉધાર હે. તો ઉધારને જમા એટલે ખાતું બંધ થઈ જાય કે ના થઈ જાય? જમાય 40,000, ઉધારે 40,000, એટલે ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. હવે આપણી આમનો શું બનશે? શ્રીમતી લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે 40,000. શ્રીમતી દેખાય ને એટલે કે આમનોતમાં શ્રીમતી દેખાય ને એટલે તમારા આમનું દેખડ લખી નાખવાની આંખો બંધ કરી. શ્રીમતીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. ઉપરની લખો તો સાચી પડે, પણ જ્યારે બોર્ડની અંદર પૂછાય ત્યારે આન્સર કી આપતા હોય તો એને ચોપડી મુજબ આ આમનોટ લખે. એટલે શ્રીમતીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. મેં બંને રીતે સમજાવ્યું. જો તમે નિયમ મુજબ માલ મિલકત નિકાલ ખાતું ઉધાર અને જમા બે હે એટલે ખાતું ક્લોઝ થઈ ગયું, એટલે આપણે એને શું કર્યું? બંનેને કાઢી નાખ્યા. તો આપણી આમનો શું બની? શ્રીમતી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. તો મેં એને ચોપડી મુજબ લખી એટલે તમારા આ આમનો જ લખવાનો. સમજ્યા કે શ્રીમતીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. હું તમને 11માંના નિયમ મુજબ શીખવાડું, અહીં ધ્યાન રાખો. તો શ્રીમતી લેનાર, તો લેનાર ખાતે આપણે ઉધાર કર્યા, શ્રીમતીની લોન ખાતે ઉધાર, અને ભાગીદાર આપનાર, તો આપનાર ખાતે શું કર્યા? જમા કર્યા તે ભાગીદારના મૂડી ખાતે. ચલો કમ્પ્લીટ. આગળ હવે એક દાખલો મેં વચ્ચે મૂકી દીધો, તો જુઓ હવે હું આ બધું કાઢી નાખું. હું મારે તમને છેલ્લી જે બે આમનો શીખવાડવાની એ હું શીખવાડ દઉં. એટલે તમારા ચાર વિકલ્પમાંથી ત્રણ આમનો ફરજિયાત પૂછાય છે. ઉધારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 60,000 રૂપિયા. હા ભરજો, મિલકતનો વધારો, વધારો શબ્દ આવે ને ત્યારે ત્યારે તમારે આમનોટ લખવાની. 12 નંબર, તો તમારે આમનોટ લખવાની કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ત્રણ ભાગીદારના નામ આપ્યા. જુઓ એસ, બી અને આઈ. તે એસ ના મૂડી ખાતે, તે બી ના મૂડી ખાતે, અને તે આઈ ના મૂડી ખાતે. ચલો કેટલા રૂપિયા આપ્યા? 60,000. તો પ્રમાણ તમને અંદર આપેલું જ છે અને આપણે પહેલા ચેપ્ટરમાં વેચતા શીખવાડ્યું હતું. 60,000 એને વેચી મારો 24,000, 18,000 અને 18,000. પ્રમાણ કયું આપ્યું જુઓ અંદર? 4, 3, 3. તો વેચતા શીખવાડું એકવાર ફરતી. 4, 3, 3 = 6. વેચતા શીખવાડું, ધ્યાન રાખજો બેટા. 60,000 × 4 / 6, 60,000 × 3 / 6, 60,000 × 3 / 6. કમ્પ્લેટ આ રીતના વેચવાનું છે. તો એકવાર જોઈ લો. એસ 60,000 × 4
चौबीस हजार, बी साठ हजार गुणिया त्रण छेद में दस अठार हजार, आई साठ हजार गुणिया त्रण छेद में दस अठार हजार। आवी गणतरी करवानी नथी, आ तुम जारे आवशो त्यारे हूँ तमने शॉर्टकट की आपी, आवुं कंई लांबू लांबू लखवानुं नहीं थाय बराबर, पण अत्यार हाल तमारी जोड़े कैल्सीनो उपयोग कई रीतना करावो ए मने अहींथी आइडिया आपी नथी शकातो, ने तमारामांथी केटलाय कैल्सी लीधा विना बैठेला है, हाथ ऊंचो करो केटलाने कैल्सी है देखाड़ो एम स्क्रीन हामे, चलो आ बाजू, मारी भूल थई गई थी थोड़ीक, दस थाय એટલે સાઠ હજાર ગુણ્યા ચાર ભાગ્યા દસ, સાઠ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા દસ અને સાઠ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા દસ, અને એક છેલ્લો વિકલ્પ યાદ રાખજે, મિલકતનો વધારો કે ત્યારે આમનો ઘટાડો કે તો આમનો ઉલટી કરી દેવાની, એસના મૂડી ખાતે ઉધાર, બીના કુલ મૂડી ખાતે ઉધાર, આઈના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે, અને છેલ્લું જ્યારે કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે ત્યારે, જ્યારે કોઈ ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી સ્વીકારે ત્યારે, જ્યારે કોઈ ભાગીદાર વિસર્જન પેઢીના ખર્ચની ચૂકવવાની કાર્યવાહી સ્વીકારે ત્યારે, દસ નંબર, તો એની બે આમનોત ફિક્સ છે, હું પહેલી આમનોત લખું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે વિજયના મૂડી ખાતે, અને બીજી વિજયના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે, ચલો કમ્પ્લીટ શબ્દ યાદ રાખજો, ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી સ્વીકારી, કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચની જવાબદારી સ્વીકારે ત્યારે આ બે જ આમનોત આવે, પહેલી આમનોતમાં પહેલા પૈસા પહેલા બાર હજાર આપ્યા છે તો પહેલી આમનોતમાં બાર હજાર અને પછી છ હજાર આપ્યા છે તો બીજી આમનોતમાં બીજા છ હજાર, અહીં તમારા તમામ પ્રકારના ઉદાહરણો પૂરા થઈ ગયા, મેં તમને ચાર વિકલ્પ શીખવાડ્યા, ધ્યાન રાખજો ચાર વિકલ્પ, એક પહેલું મિલકત દેવા વધારો ઘટાડો અને કોઈ ભાગીદાર વિસર્જનની ખર્ચની જવાબદારી સ્વીકારે ત્યારે, ચલો કમ્પ્લીટ.